નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ ગજેરા. ધોરણ 10ની વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મારી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 1નો સેશન નંબર 3નો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનની અંદર આપણે રાસાયણિક સમીકરણ શું છે અને એને લખવા માટેની જે સામાન્ય બાબતો હતી એ લખવા માટેની સામાન્ય બાબતોનો આપણે અભ્યાસ કર્યો. છેલ્લી બાબત આપણે એવી લખેલી છે કે દળ અને સંચયના નિયમ મુજબ, દળ અને સંચયનો નિયમ એટલે શું કહે છે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી, અને તેથી એના લીધે આપણે રાસાયણિક સમીકરણની અંદર પ્રક્રિયક અને નિપજ બંને બાજુ તત્વના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. જો સમાન ના હોય તો એને આપણે શું કહીએ, માળખાકીય સમીકરણ અથવા કંકાલ સમીકરણ. જો માળખાકીય સમીકરણ કે સંતુલિત સમીકરણ નથી તો આપણે સમીકરણનું સંતુલન કરીએ છીએ, અને સમીકરણનું સંતુલન કરવાની એક પદ્ધતિ આપણે અહીંયા આજે આ લેક્ચરની અંદર શીખવાનું છે. પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. પદ્ધતિનું નામ શું કીધું આપણે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તો હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા એક ઉદાહરણ મારફતે આપણે સમીકરણનું સંતુલન કઈ રીતે કરવામાં આવે છે એના વિશેનો અભ્યાસ કરીશું. બરાબર. તો સૌથી પહેલી બાબત કે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે. Fe plus H2O gives Fe3O4 plus H2. હકીકતમાં આ રાસાયણિક પ્રક્રિયા એવી છે કે લોખંડની પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી આયન ઓક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ફરીથી એક વખત હું તમને પ્રક્રિયા કહું. લોખંડની પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા થવાથી આયન ઓક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, એનું સમીકરણ અહીંયા ઉદાહરણ સ્વરૂપે લખવામાં આવ્યું છે. આ સમીકરણને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા નીચે મુજબ સંતુલિત કરી શકાય. એટલે આપણે અહીંયા 6 સ્ટેપ આપેલા છે અને પ્રત્યેક સ્ટેપ મારફતે આપણે સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. સામાન્ય રીતે સમીકરણ સંતુલિત કરવા માટેની સૌથી પહેલી મૂંઝવણ દરેકની એ હોય કે શરૂઆત ક્યાંથી કરવી. એકાદું તત્વ અસંતુલિત હોય તો સ્વાભાવિક રીતે આપણે કોઈ પણ એકથી શરૂઆત કરીને પતાવી દઈએ. બરાબર. પણ જ્યારે એક કરતા વધારે તત્વોના પરમાણુનું સંતુલન ન હોય તો એ વખતે આપણે સંતુલનની શરૂઆત કયા તત્વથી કરવી એના વિશે આપણી મૂંઝવણ મોટી હોય. એટલે એ મૂંઝવણ આપણે દૂર કરવા માટે આપણને અહીંયા આ પદ્ધતિ આપવામાં આવેલી છે. હવે પહેલું સ્ટેપ અહીંયા કીધેલું છે કે જે રાસાયણિક સમીકરણ આપેલું છે એ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સમીકરણમાં રહેલા પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો અને એને ખાનામાં મૂકતી વખતે કોઈ ફેરફાર કરવો નહીં. સમીકરણનું સંતુલન કરતી વખતે પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો, ખાનામાં મૂકતી વખતે કોઈ ફેરફાર કરવો નહીં. એટલે આપણે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. બરાબર. અહીંયા આનું આ જ સમીકરણ આપણે આ રીતે લખ્યું, માત્ર કર્યું છે શું તો કે બોક્સ બનાવ્યા છે અને દરેક બોક્સની અંદર આપણે સૂત્રને મૂક્યા છે. આ સ્ટેપ 1. શું કીધું સ્ટેપ 1 માં? સમીકરણમાં આપેલા પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો અને ખાનામાં મૂકતી વખતે કોઈ ફેરફાર કરવો નહીં. સ્ટેપ 2. અસંતુલિત સમીકરણ જે છે એ અસંતુલિત સમીકરણમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. પ્રક્રિયક બાજુ કયા તત્વના પરમાણુ કેટલા છે અને નિપજ બાજુ કયા તત્વના પરમાણુ કેટલા છે એની ગણતરી કરો, જેથી ખબર પડશે
કે કેટલા તત્વના પરમાણુનું સંતુલન છે અને કેટલા તત્વના પરમાણુનું સંતુલન નથી. તો અહીંયા આ સમીકરણને આપણે આ રીતે ગોઠવ્યું. તત્વ તો કે તત્વો કેટલા છે? ત્રણ, FeHO. પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ સંખ્યા કેટલી? તો Fe ની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી? તો કે એક. નિપજ બાજુ કેટલી? તો કે ત્રણ. હાઇડ્રોજન ની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી? તો કે બે. નિપજ બાજુ કેટલી? બે. ઓક્સિજન ની સંખ્યા પ્રક્રિયક બાજુ કેટલી? એક. નિપજ બાજુ કેટલી? ચાર. બરાબર. આ રીતે આપણે પ્રક્રિયકની અંદર રહેલા અને નિપજમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરી અને એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે કયા તત્વના પરમાણુનું સંતુલન નથી. જો આના પરથી આપણને ખબર પડી કે Fe ના પરમાણુનું સંતુલન નથી, એક છે, ત્રણ છે, હાઇડ્રોજનના પરમાણુ સંતુલિત છે, ઓક્સિજનના પરમાણુનું સંતુલન નથી. બરાબર. હવે આપણે સમીકરણમાં પરમાણુઓની સંખ્યાનું સંતુલન કરવાની શરૂઆત કરીએ. સ્ટેપ ટુ. વધુ પરમાણુ ધરાવતા સંયોજન પસંદ કરી તેમાં રહેલા તત્વના પરમાણુનું સંતુલન કરો. જે તત્વના પરમાણુની સંખ્યા વધુ હોય જે સંયોજનની અંદર, એના તત્વના પરમાણુનું સંતુલન કરવાની શરૂઆત કરવાની. હવે આ બાજુ વધુ પરમાણુ ધરાવતા તત્વ કયા? તો કે H2O, એટલે અહીંયા ત્રણ સંખ્યા છે અને અહીંયા કોણ છે? તો કે Fe3O4, એટલે ચાર અને ત્રણ સાત. એટલે મતલબ આપણે બંને બાજુ આમાં કોનું કરવાનું? H2O માં, અને આમાં કોનું કરવાનું? Fe3O4 માં. અને બંનેમાં કોમન શું? તો કે બંનેમાં કોમન છે ઓક્સિજન, અને ઓક્સિજનના પરમાણુ સંખ્યા અહીંયા કેટલી છે? એક, અને અહીંયા કેટલી છે? ચાર. મતલબ અસંતુલિત જ છે અને એનું આપણે સંતુલન કરવાની શરૂઆત કરીએ. બરાબર. અહીંયા લખ્યું છે આપણે કે સમીકરણમાં Fe3O4 ના ઓક્સિજનનું સંતુલન કરવામાં આવશે. Fe3O4 ના ઓક્સિજનનું સંતુલન કરવામાં આવશે. સંતુલન કરવા માટે જુઓ અહીંયા ઓક્સિજનના પરમાણુઓ શરૂઆતમાં કેટલા અને સંતુલિત કરવા માટે શું કરશું? પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ H2O, પ્રક્રિયક બાજુ H2O, નિપજ બાજુ Fe3O4. મતલબ કે નિપજ બાજુ કેટલા છે? ચાર. અહીંયા કેટલા છે? એક. તો અહીંયા કેટલા કરવાના? ચાર. ચાર કરવા માટે એને શું કરવાનું? ચાર વડે ગુણવાનું. તો અહીંયા એક ગુણ્યા ચાર, મતલબ કે H2O ને આગળ ચાર વડે ગુણવાનો રહેશે. પેલી બાજુ Fe3O4 ને એક વડે ગુણવાનું રહેશે. બરાબર. અહીંયા નીચે લખ્યું છે કઈ રીતે લખવું. પરમાણુની સંખ્યા સમાન કરતી વખતે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવો નહીં. આજે આપણે લખ્યું Fe3O4, આ Fe3O4 એ શું છે? રાસાયણિક સૂત્ર. એમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. જેમ કે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે આપણે શું લખીશું? તો કે H2O ની આગળ ચાર લખાય, H2O ની પાછળ ચાર, એવી રીતે લખાય નહીં. બરાબર. પરમાણુની સંખ્યા સમાન કરવા માટે રાસાયણિક સૂત્રમાં ફેરફાર કરવામાં આવતો નથી. જેમ કે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે H2O ની આગળ ચાર લખાય, H2O4 કૌંસ બહાર, એવી રીતે લખાય નહીં. મતલબ કે આ સમીકરણ આપણે આ રીતે લખીશું, Fe બોક્સમાં પ્લસ H2O બોક્સમાં અને બોક્સની બહાર ચાર. Fe3O4 બોક્સમાં, H2 બોક્સમાં. સમીકરણ નંબર એક. હવે આ સમીકરણને ભૂલી જાઓ. હવે અહીંયા યાદ રાખવાનું, સમીકરણ નંબર એકની અંદર હાઇડ્રોજનના પરમાણુનું સંતુલન નથી. જે પહેલા હતું અહીંયા હાઇડ્રોજનનું સંતુલન હતું, પણ જ્યારે આપણે ઓક્સિજનના પરમાણુનું સંતુલન કરવા ગયા એટલે હાઇડ્રોજનના પરમાણુ અસંતુલિત થઈ ગયા. એટલે હવે આપણે શું કરીશું? હાઇડ્રોજનના પરમાણુનું સંતુલન પ્રથમ કરવામાં આવશે. કઈ રીતે? તો જુઓ, હાઇડ્રોજનના પરમાણુ શરૂઆતમાં અને સંતુલન કરવા માટે પ્રક્રિયક બાજુ શું છે? તો કે ચાર H2O છે. નિપજ બાજુ શું છે? તો કે એક H2 છે. ચાર H2O મતલબ હાઇડ્રોજન કેટલા છે? આઠ.
અહીંયા કેટલા છે બે બંને બાજુ આઠ આઠ કરવાના અને આ બાજુ આઠ કરવા માટે એને કેટલા વડે ગુણવાના ચાર વડે ગુણવાના એટલે અહીંયા આપણે શું કરીશું તો કે બે ગુણ્યા ચાર મતલબ કે H2 ને શું કરવાનો ચાર વડે ગુણવાનો આને કેટલા વડે ગુણવાના એક વડે તો સમીકરણ આપણું બનશે Fe plus 4 બોક્સમાં H2O gives Fe3O4 બોક્સમાં plus 4 બોક્સમાં H2 સમીકરણ નંબર 2 તો સમીકરણ નંબર 2 માં જુઓ ઓક્સિજનના પરમાણુનું સંતુલન થઈ ગયું હાઇડ્રોજનના પરમાણુનું સંતુલન થઈ ગયું Fe ના પરમાણુ જુઓ અહીંયા 1 અને અહીંયા 3 એટલે સમીકરણ નંબર 2 માં હજુ Fe ના પરમાણુનું સંતુલન છે નહીં એટલે સંતુલન કરવા માટે Fe ને પ્રક્રિયક બાજુ કેટલા વડે ગુણવાના તો કે 3 વડે ગુણવામાં આવશે તો આપણું સમીકરણ બનશે 3 બોક્સમાં Fe plus 4 H2O 4 બોક્સમાં H2O gives Fe3O4 બોક્સમાં plus 4 બોક્સમાં H2 સમીકરણ નંબર 3 સ્ટેપ 6 અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે બંને બાજુ તત્વના પરમાણુની ગણતરી કરવાની Fe ના 3 હાઇડ્રોજનના 8 હાઇડ્રોજનના 8 ઓક્સિજનના 4 ઓક્સિજનના 4 મતલબ કે ત્રણે ત્રણ પરમાણુઓ સંતુલિત છે બરાબર તો આ રીતે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકાય ટૂંકમાં અહીંયા લખ્યું છે કે સમીકરણ નંબર 4 માં બંને તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવાથી સંતુલિત સમીકરણ છે હવે આ સમીકરણને વધુ અર્થસભર બનાવવા માટે મતલબ કે રાસાયણિક સમીકરણ પરથી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે એ માટે બીજા કેટલાક મસાલાઓ અંદર ઉમેરવામાં આવે આ બીજા કેટલાક મસાલાઓ શું કે જેનાથી આપણને પ્રક્રિયા કઈ રીતે થઈ કઈ પરિસ્થિતિમાં થઈ એના વિશેનો અંદાજ આવી શકાય તો અહીંયા લખ્યું છે આપણે કે રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ સોરી રાસાયણિક સમીકરણમાં પદાર્થની ભૌતિક અવસ્થા ને સંજ્ઞા સ્વરૂપમાં લખવી એટલે પદાર્થની ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવી આથી સમીકરણ વધુ અર્થસૂચક બને ભૌતિક પરિસ્થિતિ એટલે ઘન પ્રવાહી વાયુ અને જલીય દ્રાવણ ઘન સ્વરૂપ પ્રવાહી સ્વરૂપ હોય તો શું લખાય જી ગેસ પ્રવાહી સ્વરૂપ હોય તો એલ લિક્વિડ ઘન સ્વરૂપ હોય તો એસ સોલિડ જલીય દ્રાવણ હોય તો એક્યુ એક્વાયર્સ આ પદાર્થની ભૌતિક પરિસ્થિતિની સંજ્ઞાઓ અહીંયા આપણે આજે સમીકરણ લખ્યું છે અહીંયા પ્રક્રિયામાં શું કીધું આપણે લોખંડની અથવા આયનની પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું બને આયન ઓક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ એટલે લોખંડ ઘન સ્વરૂપે હોય એટલે આપણે શું લખ્યું 3FeS પાણીની વરાળ એટલે શું લખ્યું 4H2O ગેસ ગિવ્સ કાટ બને કાટ કેવો હોય ઘન એટલે Fe3O4S પ્લસ 4H2 ગેસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આખી પ્રક્રિયા આપણને ખબર પડી જાય ભૌતિક પરિસ્થિતિ પરથી બીજી એક વાત કે રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન દબાણ ઉદ્દીપક વગેરેને સમીકરણની ઉપર અથવા નીચે લખવામાં આવે અહીંયા કાર્બન મોનોક્સાઇડની પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય 340 વાતાવરણ દબાણે કાર્બન મોનોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું બને મિથેનોલ એ કેવો હોય પ્રવાહી સ્વરૂપનો એટલે અહીંયા લખ્યું આપણે તીર ઉપર 340 વાતાવરણ દબાણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ વડે એટલે અહીંયા તીર ઉપર લખ્યું સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ શું બન્યું સ્ટાર્ચ ઓક્સિજન અને પાણી તો આ
અહીંયા જે આજે સમીકરણ લખ્યું આ સંપૂર્ણ અર્થસભર સંતુલિત સમીકરણ કહેવાય કે જેમાં આપણને રાસાયણિક પ્રક્રિયાનો આખો ચિતાર જાણવા મળે. પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થઈ છે, પ્રક્રિયા માટે જે પરિસ્થિતિ જે જરૂરી છે, પ્રક્રિયાની ભૌતિક અવસ્થાઓ જે જરૂરી છે એના વિશે ખ્યાલ આવે આપણને સંપૂર્ણ. આ અર્થસભર સમીકરણ કહેવાય. સમીકરણ હંમેશા આ ટાઈપનું હોવું જોઈએ. તો 4 માર્ક્સનો પ્રશ્ન, હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા યોગ્ય ઉદાહરણની મદદથી રાસાયણિક સમીકરણનું સંતુલન સમજાવો. દાખલા તરીકે Fe plus H2O gives Fe3O4 plus H2. આ સમીકરણને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ દ્વારા નીચે મુજબ સંતુલિત કરી શકાય છે. સ્ટેપ 1, રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. ખાનામાં મૂકતી વખતે ફેરફાર કરવો નહીં, એટલે જે સમીકરણ હતું એવું ને એવું જ સમીકરણ લખવાનું છે, બરાબર. અસંતુલિત સમીકરણમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. એટલે આપણે આ રીતે બોક્સ બનાવીને પ્રક્રિયાની પરમાણુઓની સંખ્યાની ગણતરી કરવાની. સ્ટેપ 3, વધુ પરમાણુ ધરાવતા સંયોજનને પસંદ કરો અને તેમાં રહેલા તત્વના પરમાણુનું સંતુલન કરો. ઉપરના સમીકરણમાં Fe3O4 ના ઓક્સિજનનું સંતુલન કરવામાં આવશે. આ મુજબ આપણે સંતુલન કરીશું. કઈ રીતે કરશું? તો અહીંયા લખ્યું છે, પરમાણુની સંખ્યા સમાન કરવા માટે રાસાયણિક સૂત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. જેમ કે ઓક્સિજનના પરમાણુને સંતુલિત કરવા માટે H2O ની આગળ 4 લખાય, H2O કૌંસમાં 4 એમ લખાય નહીં. એટલે આપણે લખ્યું આ સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 માં હાઇડ્રોજનનું સંતુલન નથી, તેથી હાઇડ્રોજનનું સંતુલન પ્રથમ કરવામાં આવશે. હાઇડ્રોજનના પરમાણુનું સંતુલિત કરવા માટે નિપજમાં H2 ને 4 વડે ગુણો, એટલે આપણને મળશે સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 માં હજુ Fe ના પરમાણુનું સંતુલન નથી. સંતુલન કરવા માટે Fe ને પ્રક્રિયક બાજુ 3 વડે ગુણો. 3Fe plus 4H2 gives Fe3O4 plus 4H2, સમીકરણ નંબર 3. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે બંને બાજુ તત્વના પરમાણુની ગણતરી કરો. 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2, સમીકરણ નંબર 4. સમીકરણ નંબર 4 માં બંને તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવાથી સંતુલિત સમીકરણ છે. રાસાયણિક સમીકરણમાં પદાર્થની ભૌતિક અવસ્થાની સંજ્ઞા લખવી જેથી સમીકરણ વધુ અર્થસૂચક બને. દાખલા તરીકે વાયુ G, પ્રવાહી L, ઘન S, જલીય દ્રાવણ EQ. એટલે આપણે આ સમીકરણ લખ્યું. રાસાયણિક પ્રક્રિયાની પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરેને સમીકરણની ઉપર અથવા નીચે લખો. એટલે આ પ્રમાણે લખવામાં ધ્યાનમાં રાખવાનું, અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા સમજતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એમાં પહેલી બાબત આ છે કે પ્રક્રિયામાં હંમેશા શું થાય, તો કે છૂટાછેડા અને પુનર્વિવાહ. છૂટાછેડાનો અર્થ, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોના પરમાણુઓના બંધ તૂટે અને નિપજમાં નવા બંધનું નિર્માણ થાય. અહીંયા H2O માં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હતો, જ્યારે એ જ ઓક્સિજન નિપજમાં કોની સાથે જોડાયો? Fe સાથે જોડાયો. મતલબ અહીંયા બંધ તૂટ્યો, અહીંયા નવા બંધનું નિર્માણ થયું. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના પરમાણુઓના બંધ તૂટે અને નિપજમાં નવા બંધનું નિર્માણ થાય. એટલે આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? છૂટાછેડા અને પુનર્વિવાહ, બીજા લગ્ન, બરાબર. તો મિત્રો, રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું એ તમને દરેકને સમજણ મળી ગઈ હશે. સમજણ ના પડે તો હજુ એક બે વખત વિડીયો તમે જોઈ શકો છો. આ વિડીયો જ્યારે તમને લિંકમાં આપવામાં આવશે ત્યારે આની સાથે રાસાયણિક સમીકરણ સંતુલન કરવા માટેનું કેટલું હોમવર્ક સાથે આપવામાં આવશે, તો એ હોમવર્ક એ તમે જાતે સમીકરણનું સંતુલન કરતા શીખવાનું છે. આ પદ્ધતિ દ્વારા નહીં, નોર્મલ પદ્ધતિ દ્વારા જ, જે પ્રમાણે આપણે આગળ આંકડા ગુણીને
આપણે સમીકરણનું સંતુલન કર્યું છે એ જ રીતે આગળ અંક ગુણીને સમીકરણ 5 7 10 સમીકરણ તમને મૂકવામાં આવશે એ સમીકરણ તમે જોઈને સંતુલિત કરતા શીખજો ના આવડે તો પછી હું બેઠો છું તમારી માટે સમીકરણને સંતુલિત કરી આપવા માટે બરાબર નવો વિડિયો અપલોડ થાય ચેપ્ટર નંબર 1 નો ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ